मित्रों केम छो मजा में। आज केवा उपाय विषे जानकारी प्राप्त करवाना छे के जे वधारे करीने युवानो जे लोको कॉलेज जता होय, स्त्री कन्या होय, छोकराओ होय, के ए लोकोने बार भींजावाथी के एनाथी के कोईने लोकोने नेचरली वरसादमां वाळ छे ने बहु ज चीकणा थई जाय छे, तो ते माटे शुं करवुं? मित्रों जे लोको बार जता आवता होय पहला तो ए लोकोए केर करवी ज पड़े, कारण के माथुं चोख्खुं करवुं, અને બીજી વાત છે કે બહારથી આવ્યા પછી કે બહાર જતી વખતે એક પ્લાસ્ટિકની કેરી બેગ તો રાખવી જ, કારણ જેથી કરીને માથાના વાળ ભીના ના થાય। છોકરાઓ તો કરી શકે, છોકરીઓનું થોડુંક સંકોચ થાય આવું બધું, પણ જ્યારે પણ હવે હું વાત કરું છું જે બાબતની કે એમાં તમારે શું કરવાનું છે, તમારે સવારના નાતી વખતે એક નાની ચમચી ખાવાનો સોડા, બેકિંગ સોડા જેને કહીએ છે, એ લેવાનો છે। એક દોઢ કપ પાણીમાં એને થોડો ગરમ કરવાનો છે, અને આ ગરમ કરેલા સોડાથી માથું વોશ કરવાનું છે। વ્યવસ્થિત રીતે માથું વોશ કરવાનું છે અને પછી સાદા પાણીથી ધોવાનું છે, અને જોઈએ તો તમે આ જ પાણીથી બીજી વખત પણ ધોઈને સાફ કરી શકો છો। વિધિન 2-3 વખત તમે યુઝ કરશો, પછી તમારે અઠવાડિયે 1-2 વખત તમે ધોશો આ માથાથી, આ ખાવાના સોડાથી, તો તમે જોશો કે માથાના વાળ પણ સારા થશે, ચીકાશ જે શરીરની માથાની હશે એ નીકળી જશે, અને નેચરલ જે ઓઇલ હોય છે એ થોડું થોડું કરીને દેખાશે। ખાસ કરીને માથાના વાળ જે ચીકણા રહે છે એ નહીં રહે તમારે, કારણ કે બીજા બધા સાબુમાં લગભગ છે ને કોસ્ટિક સોડા તો યુઝ થતો જ હોય છે, પણ આ ખાવાનો સોડા કોઈ પણ રીતે હાનિકારક નથી। વર્ષો પહેલાં છે ને આ ઉપયોગ થતો જ હતો, છાશમાં લોકો ખાવાનો સોડા નાખીને માથું ધોતા હતા, અને કેટલીક વખત છાશથી માથું ધોયા પછી વાસ આવતી હોય તો એ લોકો આ ખાવાના સોડાથી જ માથું ધોતા હતા, જેટલી કરીને વાસ ના આવે। તો મિત્રો જે લોકોને ચીકણા વાળની સમસ્યા હોય વરસાદમાં, તે લોકોએ ખાવાના સોડાના પાણીથી માથું જરૂરથી ધોવું અને એનો લાભ લેવો, જેથી કરીને એમના માથાના વાળ છે ને ચીકણા નહીં રહે, અને 2-3 વખત ધોયા પછી છે ને કોરા રહેશે વાળ। અને બીજી એક સમસ્યા જો હોય, તેલ નાખવાની સમસ્યા હોય, તે લોકો ઘણા લોકોને તેલ ગમતું નથી નાખવું, તો એ લોકો 50-100 વખત માથાનું વાળ હલકા હલકા તે ઘસીને જો એ લોકો ઓળે તો માથાની ચામડીમાં રહેલું નેચરલ જે ઓઇલ છે એ ફ્લો થાય છે અને એને પોષણ મળે છે। તમે આ ઉપાય પણ કરી શકો છો। આ એ ઉપાય એ લોકો માટે જે લોકો માથામાં તેલ નાખતા જ નથી, એવા લોકો આ ઉપાય જરૂરથી કરે, કારણ કે 100 વખત કરવાથી માથું હલકા હલકા તે જોડું છે, ઘસીને ને એવી રીતના નથી કરવાનું, સ્મૂથલી 100 વખતમાં તમને ખબર છે। અને જે છોકરાઓ હોય એ લોકોએ માથાના વાળ સવારમાં જ્યારે પણ નાવા જાય એ પહેલાં છે ને ઓપોઝિટ સાઈડમાં તમે જો માથાના વાળને આમ ઓળશો અહીંથી કરીને, તો એ લોકોને સારામાં સારો લાભ થઈ શકે। જે લોકો કોલેજ જતા હોય, વાળ ખરવાની સમસ્યા હોય, એ લોકોની વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ શકે છે। તો આ જરૂરથી મેં તમને જે વાત કીધી છે કે જે લોકોને ચીકણા બરછ વાળ હોય તો માથાનું ધોવાનું પાણી ખાવાના સોડા જેને બેકિંગ સોડા કહે છે એનાથી ધોવું, કારણ કે એનાથી સાફ થઈ જાય છે, માથી ચામડી પણ ચોખ્ખી ચટરે છે, અને વિધિન 2-3 દિવસમાં ફાયદો તમને રીતસરનો દેખાશે। તો આ ઉપાય તમે જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ઘંટી બેલને દબાવવાનું ચૂકતા નહીં, અને તમને ગમે તો બીજાને પણ જરૂરથી કહેજો, કમેન્ટ્સ કરજો, જેથી કરીને આગળના વિડીયો આપણે સારી રીતના બનાવી શકીએ, તમને જોઈતી માહિતી આપણે આપી શકીએ। તો ફરીને એક સારા વિડીયો સાથે મળીશું ફરીથી, જેથી કરીને નોટિફિકેશન તમને મળી રહે। આવજો, બાય બાય, ટેક કેર।